હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, જેમ કે સરકારના નિયમ અનુસાર 1-3 તારીખ સુધીમાં દરેક દુકાનદારે જે પણ NFSA અને અગ્રતા ધરાવતા કુટુંબો છે એ લોકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવાનું હતું અને દરેક દુકાનદારે ખૂબ જ સરળતાથી વિતરણ પણ કરી દીધું છે. ભલે ઘણી થોડી તકલીફ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એમને, પરંતુ એ લોકોએ સરકારના પાલન નિર્દેશ અનુસાર વિતરણ પૂરું કરી દીધું છે. હવે મિત્રો, એક જીઆર આવેલો છે 3 તારીખના રોજ નિયામક અને અન્ન નાગરિક પુરવઠા કચેરી તરફથી, તમે આ જોઈ શકો છો. તો એમાં કલેક્ટર સીઓને આ જીઆર મોકલવામાં આવ્યો છે. એમાં એક વિષય છે કે માહે એપ્રિલ 2020 માસમાં અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓને ફૂડ બાસ્કેટ વિના મૂલ્ય આપવા બાબત. એટલે કે મિત્રો, જે લોકો અન્ન બ્રહ્મ યોજનામાં આવતા હોય, જેમનો સમાવેશ કરી લીધેલો હોય, તો એવા લોકોને વિના મૂલ્યે ફૂડ બાસ્કેટ, એટલે કે જે પણ અનાજ છે એ ફ્રીમાં આપવા બાબત. એટલે કે આમાં ફર્સ્ટ એમણે જણાવેલું છે કે 4 તારીખથી જે પણ અન્ન બ્રહ્મ યોજનામાં સમાવેશ હોય એ લોકોને ફ્રીમાં અનાજ આપવાનું છે. પરંતુ અન્ન બ્રહ્મ યોજનામાં કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો સૌથી પહેલાં તો અહીંયા જોઈએ તો અન્ન બ્રહ્મ યોજનામાં જે લોકો અત્યંત ગરીબ હોય અને જે લોકો અગ્રતા ધરાવતા કુટુંબમાં જેઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય એવા લોકોને જ આનો લાભ મળવા પાત્ર થશે. અને બીજું કે તે લોકો પાસે રેશન કાર્ડ પણ હોવું ના જોઈએ. હવે ઘણા લોકો એવા હોય છે, APL કાર્ડ ધારકો હોય છે, કે અમને પણ જથ્થો મળવા પાત્ર છે તો અમને સરકાર આપતી કેમ નથી. તો મિત્રો, આ યોજનાનો લાભ ફક્ત જે લોકો અત્યંત ગરીબ હોય, જે લોકો પાસે કાર્ડ રેશન કાર્ડ ના હોય અને જે લોકોને અગ્રતા ધરાવતા કુટુંબની અંદર સમાવેશ કરવામાં આવ્યો હોય, તો એવા લોકોને જ આ લાભ મળવા પાત્ર છે. 4 તારીખ પછી જ્યારે દુકાનદાર ના દુકાનમાં ગોડાઉનમાંથી જથ્થો આવશે ત્યારે એ લોકો જે પણ અન્ન બ્રહ્મ યોજનામાં જેમનો સમાવેશ કર્યો હશે તેવા લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ વિતરણ કરશે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે કેટલું કેટલું અનાજ ફાળવવામાં આવ્યું છે જે અન્ન બ્રહ્મ યોજનાના લાભાર્થીઓ છે તેમને. તો અહીંયા જોઈ શકો છો, અહીંયા લખેલું છે કે અન્ન બ્રહ્મ યોજના હેઠળ માહે એપ્રિલ 2020 દરમિયાન જો લાભાર્થી એક જ વ્યક્તિ હોય તો તેને 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ ખાંડ અને 1 કિલોગ્રામ મીઠું તેમજ 1 કિલોગ્રામ દાળ વિના મૂલ્યે મળવા પાત્ર થશે. પરંતુ જો એક જ કુટુંબની એક કરતાં વધુ વ્યક્તિઓ આ યોજના હેઠળ લાભ આપવાનો હોય ત્યારે તેઓને અગ્રતા ધરાવતા કુટુંબો PHS ના માપદંડ મુજબ વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા તેમજ કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ મીઠું અને 1 કિલોગ્રામ દાળ વિના મૂલ્યે મળવા પાત્ર થશે. તો મિત્રો, 4 તારીખ બાદ જેટલા પણ દુકાનદારો છે, જો એમની પાસે જથ્થો ઉપલબ્ધ થઈ જશે તો એ લોકો જે પણ અન્ન બ્રહ્મ યોજના હેઠળ આવતા હોય એ લોકોને વિના મૂલ્યે અનાજ આપવાનું સ્ટાર્ટ કરી દેશે. પરંતુ ઘણા દુકાનદારોને હજુ સુધી ગોડાઉનમાંથી જથ્થો આપવામાં આવ્યો નથી, તો એ થોડી વાર પણ લાગી શકે છે. અને બીજું મિત્રો, કે ઘણા દુકાનદારો એવા છે કે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી. ઘણી કમેન્ટો વોટ્સઅપ પર એવી આવે છે કે આ વિડીયો મોકલો, આ વિડીયો મોકલો. પરંતુ મિત્રો, જો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધેલી હશે તો મારે તમને વિડીયો મોકલવો નહીં પડે. તમે જાતે જ મારી ચેનલ પર જઈને તમે જે વિડીયો તમને જોઈતો હોય તે વિડીયો જોઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમે આ રીતે પ્રોબ્લેમ ના આવી શકે. ઓકે, તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ દોસ્તો, જય હિંદ, જય ભારત.